बनासकांठा जिल्लामां कोरोनाने लई परिस्थिति दिवसे ने दिवसे खराब बनती जई रही छे। हॉस्पिटलमां बेड नथी अने ऑक्सिजन पण खूटी गयो छे, ત્યારે દર્દીઓને સારવાર વગર ટળવળવું પડી રહ્યું છે। તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ઓક્સિજનના વિતરણને લઈ ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે। આ નિયમો અંતર્ગત દર્દીઓને ફરજિયાત હોસ્પિટલમાંથી ઓક્સિજન આપવાનું સૂચન કરવામાં આવ્યું હોવા છતાં બનાસકાંઠા જિલ્લાની ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓના સગાઓ પાસેથી ઓક્સિજનનો જથ્થો મંગાવવાની ફરજ પાડવામાં આવી રહી છે અને જિલ્લા કલેક્ટરના આદેશનો અનાદર જિલ્લાની ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો છે અને ઓક્સિજન ખૂટી પડતા દર્દીઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે। ઓક્સિજનના અભાવે થઈ રહેલા મોતના પગલે દર્દીઓના સગાઓ અને દર્દીઓ ભયભીત બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન મેળવવા માટે પણ ઓક્સિજન પ્લાન્ટ ઉપર લોકોની પડાપડી થતી હોવાના લીધે ઘણીવાર અરાજકતા સર્જાતા પોલીસ બોલાવવાની ફરજ પડી રહી છે, જેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા તાજેતરમાં જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ખાનગી રીતે વ્યક્તિગત ઓક્સિજનનો પુરવઠો આપવા ઉપર મનાઈ કરવામાં આવી હતી અને માત્ર હોસ્પિટલને જ ઓક્સિજન આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ખાનગી હોસ્પિટલને પણ ખાસ તાકીદ કરવામાં આવી હતી કે દર્દી માટે ઓક્સિજનનો જથ્થો તેમના દ્વારા આપવામાં આવે, પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાની ખાનગી હોસ્પિટલના તબીબો દર્દીઓના માથે ઓક્સિજનની જવાબદારી નાખી રહ્યા છે અને તેના લીધે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓને ઓક્સિજન માટે દરબદરની ઠોકરો ખાવી પડી રહી છે। પાલનપુર ખાતે આવેલા ઓક્સિજન રિફિલ કેન્દ્ર ઉપર જ્યાં માત્ર હોસ્પિટલને ઓક્સિજન આપવાની વાત કરવામાં આવી છે, ત્યાં પણ દર્દીઓના સગાઓ ઓક્સિજન મેળવવા માટે કતારો લગાવી રહ્યા છે। અમારી ટીમ દ્વારા ઓક્સિજન કેન્દ્ર ઉપર પહોંચી તપાસ કરી ત્યારે દર્દીઓના સગાઓ ઓક્સિજનના સિલિન્ડર સાથે જોવા મળ્યા હતા અને જિલ્લા કલેક્ટરના ફરમાનનો અનાદર થતો જોવા મળ્યો હતો। બરાબર, હાલ ઓક્સિજનની જરૂર છે, બરાબર, રાતના 2 વાગ્યા અમને કે 40 બોટલો નીકળી છે, 40 બોટલ તો 25મો નંબર અમારો હતો, બરાબર, તો 40 બોટલો ગઈ કઈ રીતે, 25મો નંબરની બોટલ કઈ રીતે પડી રહી, તો એનું શું કરવાનું, અમારા મોસો રાખવાના કે માહી નાખવાના? હા, ડૉક્ટર કે ઓક્સિજન લાવો, લેટર પેપર લખીને આપ્યું કે તમે જો તમને ઓક્સિજનની બોટલ મળી જશે, બરાબર, પોલીસ અમન થાય તો પોલીસ અમન દબાવો છે। સવારે 10 વાગી જાવ સાહેબ, મને મમ્મી હેડવે ચૌધરી સાહેબ નથી એમ કે ઓક્સિજન લઈને પછી કે એડમિટ કરવામાં આવશે, ઓક્સિજન વગર એડમિટ કરવાનું નહીં આવે, ઓક્સિજન જ નથી ને, ઓક્સિજન મળતું નહીં તો શું કરીએ સાહેબ? બનાસકાંઠા જિલ્લામાં દર્દીઓને સરળતાથી ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર હોસ્પિટલમાં એડમિટ હોય તેવા દર્દીઓને જ હોસ્પિટલના માધ્યમથી ઓક્સિજન આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગાઓને ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે, જે બિલકુલ વ્યાજબી નથી, કારણ કે તંત્ર હોસ્પિટલને જોઈએ તેટલો ઓક્સિજન ઉપલબ્ધ બનાવી રહી છે, ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવી રહેલી આ મનમાની સામે જિલ્લા કલેક્ટર દ્વારા કડક પગલાં લેવામાં આવે તે આ મહામારી દરમિયાન ખૂબ જ જરૂરી છે।